નમસ્કાર મિત્રો. તો મિત્રો, આપણે ભાઈની બેનની લાડકી જેની રાહ જોઈ રહ્યા હતા રક્ષાબંધનના તહેવારમાં આ ફિલ્મ આવવાની હતી. તો મિત્રો, એનું ટ્રેલર યુટ્યુબમાં આવી ગયું છે. તો મિત્રો, આજે આપણે રિએક્શન કરવાના છીએ. એ પહેલાં મિત્રો, મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો આવે તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. અરે ગાંડી, જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર છે ખરી? બાળકને દિલથી કરું, કોઈની નજર લાગે ના તને. ભાઈની બહેની લાડકી, ભાઈની બહેન. તો મિત્રો, આમાં જે નાગદેવતાનો રોલ લીધો છે ને સાહેબ સાહેબ, મિત્રો ગીત પણ સુંદર મજાનું છે, ભાઈની બેની લાડકી. તો મિત્રો, આ ફિલ્મ જે છે આવશે રક્ષાબંધનના તહેવારમાં, તો તમે જોવા જજો. હવે મિત્રો, આગળ રિએક્શન ચાલુ કરીએ. નશો કરી કરીને તારું મગજ ખરાબ થઈ ગયું છે. મને કોઈ કામ બાકી રાખવામાં મજા નથી આવતી. સ્વભાવ છે મારો. હે ભગવાન, શું થયું મારા વિક્રમને? મને ગમે તેટલી મુશ્કેલીઓ પડે, ગમે તેટલા દુખ આવે, પણ મારી બેન ની હંમેશા રક્ષા કરજો. આ વળગાડ માટે તો બેઠક બે હાડવે પડે એને રાખ કાઢો. મને લાગે ત્યાં સુધી આ સંજેલી બાજુ નું વળગાડે. મારો વીર જરૂર આવશે. મારો ભાઈ જોઈએ મને. અસંભવ, અસંભવ. જય જોહર. જીતુ પંડ્યા અને દેવાભાઈ પણ છે, એટલે કોમેડી પણ થોડી ઘણી આપણને જોવા મળશે. અને ફાઇટની વાત કરું તો ફાઇટ સીન પણ જોરદાર સાઉથ જેવી લીધી છે. મિત્રો, ફિલ્મ પણ સારી હશે એવું મને લાગી રહ્યું છે ટ્રેલર પરથી. મિત્રો, આગળ ચાલુ કરીએ. જોહર, આ જોહર મારું સાંભળે ખરા. તારા માટે કેટ કેટલાના જીવ લેવા પડશે. તો મિત્રો, આ ફિલ્મ જે છે એ તમે સિનેમાગૃહમાં જોવા જજો. રક્ષાબંધનના તહેવારોમાં જ આપણને આ ફિલ્મ જોવા મળવાની છે. સાથે મિત્રો, જોજો એપ્લિકેશનમાં પણ આ ફિલ્મ આવશે. હવે ક્યારે આવશે એ તો મારા વિડીયો જોતા રહેજો. તો આપણે સિનેમાગૃહમાંથી ઉતરશે એટલે જોજો એપ્લિકેશનમાં પણ જલ્દીથી તમને જોવા મળી જશે. તો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.